કેશોદ મામલતદાર કચેરી ખાતે રબારી ચારણ અને ભરવાડ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એવા રબારી ચારણ તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતે એસટીના પ્રમાણપત્ર ધરાવતા હોવા છતાં પણ એલઆરડી પરીક્ષાના જાહેર થયેલા પરિણામોમાં પોતાની બાદબાકી કરી નખાઈ હોય, જેથી પોરબંદર ચાલતા જે આંદોલનો છે આવા આંદોલનને ટેકો આપવા માટે એક દિવસ ધરણા કાર્યક્રમ યોજ્યો છે તેવું જણાવ્યું છે. વધુમાં, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જુદા જુદા પ્રકારના આંદોલન ચલાવતા રહીશું. આ એસટી કેટેગરીની ત્રણેય જ્ઞાતિ દ્વારા ધરણા કાર્યક્રમને અંતે સરકારને આવેદનપત્ર આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત રાજકીય આગેવાનોએ મુલાકાત લઈને વાત સાંભળી સરકાર સુધી પહોંચાડવા માટે હૈયા ધરણા પણ આપી. જે ભરતીમાં અમારા અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં ન ગણવામાં આવતા આજે જે અમારી ઉપર અન્યાય થયો છે, એ અન્યાયને કારણે આજે અમે 21 દિવસથી પોરબંદરની ઉપવાસ ચાલે છે અને આજે અમે એક દિવસના હમણાં ઉપવાસ એક કેશોદ મુકામે રાખેલા છે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસની સામે. એટલે આજે જે કાંઈ પરિસ્થિતિ અમારા સમાજ ઉપર આવી છે, એલઆરટી પરીક્ષામાં થયેલા અન્યાય બાબતે એના નિમિત્તે કેશોદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કરેલ છે. કેશોદ તાલુકાના દરેક રબારી સમાજ, ચારણ સમાજ અને ભરવાડ સમાજનું સમર્થન મળેલ છે. કેશોદમાંથી લઘુમતી સમાજ અને દલિત સમાજમાંથી પણ સમર્થન મળેલ છે. અમારો મૂળ મુદ્દો એ છે કે ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે કે 29/10/1956 અંદર શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટીની અંદર સમાવેશ કરેલ છે રબારી ચારણ અને ભરવાડ, પરંતુ છેલ્લી જે એલઆરડીની લોકરક્ષકની ભરતી છે એની અંદર કોઈને કોઈ કારણોસર એમ કે કોઈ તથ્ય વગરના પુરાવા વગર એમ કે જે યુવાનોને અન્યાય થયા છે એ બાબતના આજે એક દિવસમાં કેશોદ મુકામે મામલતદાર કચેરીએ પ્રતિક ઉપવાસ આંદોલન કરેલ છે. જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, કેશોદ.